तो जेम जेम आपणे सब्जेक्ट भणीए छे, विषय भणीए छे, तो एना पाछळ आपणे तैयारी पण करवी पड़े। तो आपणे ए ज रीतनी तैयारी आपणे आपणी वर्कशीटमां करीशुं। आ जे वर्कशीट हुं तमने कराउ ते तमारे बधाए पोतपोतानी नोटमां करवानी छे। ज्यारे पण मीटिंग बोलाववामां आवशे त्यारे आ वर्कशीट लईने आपणे नोटमां करेली लईने आपणे अहींया लईने आવવાનું છે અને હું એ ચેક કરીશ, બરાબર છે? તો ચલો આપણે જુનિયર પીજીના વિદ્યાર્થી આપણે આજે અંકગણિતની વર્કશીટ જોઈશું। તો અહીંયા આપણે આપણી આ વર્કશીટ છે એમાં પહેલી સૂચના આપણાને આપવામાં આવી છે, 1 થી 10 અંક બોલો અને લખો। તો અહીંયા આપણાને 1 થી 10 તમારું આ રીતના પેજ હોય, બરાબર છે, એમાં 1 થી 10 લખી લેવાના એક સાઈડે, મમ્મી પપ્પાને કહેવાનું કે 1 થી 10 અમને એક સાઈડે લખી આપો, પછી આખો પેજ જાતે બોલીને લખવાનું છે। તો હું તમને બતાવું છું કે આ અહીંયા લખ્યું છે આપણે એક અડે એક, તો અહીંયા લખીશું એક અડે એક। એ જ રીતના આપણે આખી લાઈન પૂરી કરવાની છે, બોલતું જવાનું ને લખતું જવાનું, એક અડે એક, એક અડે એક, એક અડે એક, એક અડે એક। આ જ રીતના આ શું છે, બગડે બે, તો આપણે લખીશું હવે બગડે બે, તો બગડે બે, બગડે બે, બગડે બે, બગડે બે। આ જ રીતના બોલી બોલીને લખવાનું છે। તો અહીંયા છે તગડે ત્રણ, તો આપણે લખીશું તગડે ત્રણ, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ। એ જ રીતના અહીંયા આપેલ છે ચોગડે ચાર, તો આપણે લખીશું ચોગડે ચાર। આ જ રીતના આપણે બધા જ ખાના ભરી લેવાના છે। અહીંયા છે પાંચડે પાંચ, તો પાંચડે પાંચ, પાંચડે પાંચ, આ રીતના બોલતું જવાનું ને લખતું જવાનું। અહીંયા છ ગડે છ લખ્યો છે, તો અહીંયા લખીશું છ ગડે છ, છ ગડે છ, છ ગડે છ। અહીંયા લખવામાં આવ્યો છે સાતડે સાત, તો અહીંયા લખીશું સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત। અહીંયા છે આઠ, તો આઠડે આઠ, આઠડે આઠ, આઠડે આઠ, આઠડે આઠ, આ રીતના લખવાનું છે। અહીંયા છે નવ, તો આપણે લખી લઈશું નવડે નવ, નવડે નવ, નવડે નવ, નવડે નવ। એ જ રીતના આપ્યો છે એકડે મીંડે દસ, તો એકડે મીંડે દસ, એકડે મીંડે દસ। આ જ રીતના આપણે આખું પેજ ભરી લેવાનું છે। પછી સૂચના આપવામાં આવી છે ખૂટતા અંક લખો। તો અહીંયા આપણાને જે આ જોવા મળી રહ્યું છે એમાં ખૂટે છે કયા અંકો, તો અહીંયા એક આપ્યો છે, બરાબર, પછી અહીંયા ખાલી ખાનો છે, અને અહીંયા લખ્યો છે ત્રણ, તો એક અને ત્રણની વચ્ચે શું આવે, તો શું આવે બોલો, એક બે અને ત્રણ, તો શું આવ્યું, તો કે બગડે બે, તો આપણે અહીંયા લખીશું બગડે બે। પછી અહીંયા લખ્યું છે ત્રણ, પછી ખાલી કોષ્ટક આપવામાં આવ્યું છે અને લખ્યું છે પાંચ, તો તગડે ત્રણ, ચોગડે ચાર અને પાંચડે પાંચ, તો વચ્ચે શું આવ્યું, ચોગડે ચાર। પછી અહીંયા છે પાંચડે પાંચ, ખાલી કોષ્ટક છે અને સાતડે સાત, તો અહીંયા શું આવશે, તો કે છગડે છ, અહીંયા સાત પછી ખાલી કોષ્ટક છે ને નવ આપવામાં આવ્યો છે, તો શું આવશે, સાત આઠ અને નવ, તો શું આવ્યું, તો કે આઠ, અને નવ પછી શું આવે, તો કે એકડે મીંડે દસ,
तो आ रीतना आपणू पहेलू पेज पती गयू वर्कशीटनू, तो आपणे अहींवे जोईशुं बीजा नंबरनू पेज। तो आपणाने અહીંયા આપવામાં આવ્યું છે બીજા પેજ પર સૂચના કે આપેલ અંક પ્રમાણે ચિત્રમાં રંગ પૂરો। તો અહીંયા શું લખ્યું છે? તો કે ત્રણ, અને શું લખ્યું છે? સફરજન। તો આ ચાર, અહીંયા કેટલા સફરજન છે? તો કે એક, બે, ત્રણ અને ચાર। તો ચાર સફરજન છે, તો અહીંયા શું લખ્યું છે? ત્રણ લખ્યા છે, બરાબર છે? આ શું લખ્યું છે? ત્રણ। તો આપણે આમાંથી ત્રણ સફરજનમાં કલર કરવાનો છે। તો સફરજનમાં કયો કલર આવે? સફરજન કયા કલરનું આવે? તો કે લાલ। તો આપણે આમાં કલર કરીશું। આ રીતના આપણે કલર કરી લેવાનો છે। એ જ રીતના આપણે કેટલા સફરજનમાં કલર કરવાનો છે? તો કે ત્રણ સફરજનમાં। કેટલા સફરજનમાં કરવાનો છે? ત્રણ સફરજનમાં। તો આપણું આ કયું સફરજન ચાલી રહ્યું છે? તો કે બીજું સફરજન। તો હવે આપણે આ ત્રીજું સફરજનમાં કલર કરીશું। તો આપણે અહીંયા ત્રણ કરી લીધા, ત્રણ સફરજનમાં કલર આ રીતના કરી લીધા, બરાબર છે? તો અહીંયા તમને ફરી આપવામાં આવી છે કેરી આપવામાં આવી છે, અને કેરીમાં શું લખ્યું છે? તો કે ચાર કેરી પર આપણે કલર કરવાનો છે। તો આપણે આ ચાર કેરીમાં કલર પૂરીશું। તો આ રીતના આપણે ચાર કેરીમાં કલર કરી લેવાનો છે। તો આ શું થયું આપણું? આપણે ચાર કેરીમાં કલર કરવાનો છે। તો અહીંયા કેટલી કેરી છે? પાંચ કેરી છે, તો એમાંથી એક કેરીમાં કલર નથી કરવાનો, અને બીજી ચાર કેરીમાં કલર કરવાનો છે। તો આ શું થયું? આપણે ચાર કેરી કરી લીધી, એક, બે, ત્રણ અને ચાર। આ રીતના આપણે ચાર કેરી કરી લીધી। ચલો અહીંયા આપણાને આપેલી છે પાંચ મીણબત્તી। કેટલી? પાંચ મીણબત્તી। અહીંયા શું કેટલો અંક લખ્યો છે? પાંચ। તો આપણે અહીંયા પાંચ મીણબત્તીમાં કલર કરવાનો છે। તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત। આપણાને અહીંયા એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત, સાત મીણબત્તી શું છે? સાત મીણબત્તી આપવામાં આવી છે, બરાબર? તો આપણે એમાંથી કેટલામાં કરવાનો છે? પાંચમાં કરવાનો છે। તો આપણે ચલો કલર કરી લઈશું। તો આ રીતના આપણે કલર કરી લેવાનો, બરાબર? તો આ શું છે? આપણે શાનું ચિત્ર છે? તો કે મીણબત્તીનું। લાઇટ જાય ત્યારે આપણે સળગાવીએ છીએ ને, જેનાથી શું થાય છે? પ્રકાશ આવે છે। શું થાય છે? અંધારામાં પ્રકાશ આપવાનું કામ। અહીંયા આપણે એક, બે, ત્રણ ને ચારમાં કર્યો, હવે કેટલી રહી? તો કે એક। તો આપણે
एक मीनबत्ती में कलर आ रीतना करी लईशू। शू करवानू छे? कलर करी लेवानो छे। तो आ रीतना आपणे कलर करी लेवाना छे। पछी आपणाने नीचे सूचना आपी छे, नीचे दर्शावेल अंक प्रमाणे गोड़ करो एटले मींडा करो। तो अहीं आपणाने केटला આપવામાં આવ્યા છે? તો કે 6 ગડે 6। તો આપણે કેટલા મીંડા કરવાના રહેશે? તો કે 6। તો 1 2 3 4 5 અને 6। તો આપણે કેટલા મીંડા કર્યા? 6। પછી અહીંયા શું સંખ્યા આપવામાં આવી છે? તો કે 7। તો હવે આપણે કેટલા મીંડા કરવાના છે? 7। 1 2 3 4 5 6 અને 7। તો અહીંયા શું સંખ્યા આપવામાં આવી છે? 8। તો આપણે કેટલા મીંડા કરીશું? તો કે 8। 1 2 3 4 5 6 7 અને 8। તો આ રીતના આપણી વર્કશીટ અહીંયા પૂરી થાય છે। શું થાય છે? વર્કશીટ આપણી અહીંયા પૂરી થાય છે। તો આપણે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો।